राजमणि सदा विजयते, रामं रमेशं भजे, रामेणा विहता निशाचरचमो रामाय तस्मै नमः। रामानास्ति परायणं परतरम्, रामस्य दासोऽस्म्यहम्। रामे चीतलय सदा भवतु भे, भो राम मामूधरम्। मनोजं मारुतुल्यवेगं जितेन्द्रियं वातात्मजं वानर्यूथमुख्यं, श्रीरामदूतं शरणं प्रपद्ये। अवधूतचिन्तन् श्रीगुरुदेव दत्त सद्गुरुदेव की जय। नवनाथ चिंतन श्री गुरुदेव दत्त। अत्रे आपणा सौनी वच्चे परम कृपा स्वरूपे उपस्थित एवा सद्गुरुना चरणोमां मारा साक्षात प्रणाम, तेमज आपणा जीवनना रक्षक तरीके आपणी संस्कृतिना संरक्षक तरीके અને આપણા જીવનના આધાર તરીકે અનેક યુગોથી જે વિદ્યમાન છે એવા ભગવાન મહાબલી હનુમાનજીના ચરણોમાં મારા સત્સંગ પ્રણામ, તેમજ અહીં ઉપસ્થિત તમામ નાથ ભક્તોને મારા જય રૂપ. જીવનની અંદર આપણે બધાએ કંઈ ને કંઈ પ્રાપ્ત કરવાનું હોય, પણ શું પ્રાપ્ત કરવાનું છે તેની ખબર ક્યાં તો આપણને પડતી નથી, અથવા જો પડે છે તો એના માટે ઘણો સમય નીકળી જાય. બાકી આપણે સૌ જાણીએ જ છીએ કે જન્મો અને મૃત્યુ પામો ત્યાં સુધી ફક્ત ને ફક્ત આપણે સંઘર્ષ કરીએ, અને એ જે સંઘર્ષ કરીએ છે તેમાં કેટલું મળે છે અને કેટલું નથી મળતું એ કદાચ જીવનના અંત સમય સુધી આપણને ખબર પડતી. માટે જીવનને એક સંઘર્ષ કહેવામાં આવ્યો, પણ જીવનના સંઘર્ષ દરમિયાન જો કંઈક મળે આપણને અને એની જો આપણને ખબર પડવા માંડે અને જે મળે છે તે જો આપણને સાર્થક થવા માંડે તો મારું માનવું છે કે જીવન એ સંઘર્ષ નથી, જીવન એ પુરુષાર્થ બને. સંઘર્ષમાં ઘર્ષણ હોય, સંઘર્ષમાં કલહ હોય, સંઘર્ષની અંદર કંકાસ હોય, અશાંતિ હોય, અને એવો સંઘર્ષ તમે જુઓ તો રામાયણ કાળની અંદર રાવણે કર્યો. રાવણ જ્યારે સીતાને ઉઠાઈને લઈ આવે અને અશોક વનની અંદર લાવીને મૂકી દે ત્યારે એને બધા ઘણા સમજાવે કે તમારી પાસે બધું છે તો પછી બળજબરી પૂર્વક કોઈની પણ સ્ત્રીને તમે કઈ રીતે ઉઠાવી. મંદોદરી પણ રાવણને સમજાવે
કે હું તમારી અર્ધાંગીની છું, પણ છતાં તમે કોઈ પરસ્ત્રીને કઈ રીતે ઉપાડી લેવા ને લાવ્યા બરાબર છે, પણ હવે એને કરવું શું? તો રાવણનો એમ એક જ જવાબ છે કે હું ત્રિભુવનનો સમ્રાટ છું, આ જગતની ઉપરની બધી વસ્તુઓ મારી છે અને જે મને જોઈએ તે હું મારા પરાક્રમથી લઉં, અને હું એને લાવ્યો છું મારી પત્ની બનવા માટે. હવે તે સમયે ઘણા એવા સારા માણસો હશે, તેણે એને સમજાવ્યું પણ એ સમજ્યું નહીં. અને એમાં તમે જુઓ કે સંઘર્ષ થયો, એમાં ઘર્ષણ થયું, એમાં કલહ થયો, એમાં કંકાસ થયો. લંકા સોનાની હતી, તે બહારની રહી ગઈ, પણ અંદરથી બધું સમાપ્ત થયું. રાવણે રાજ્ય ગુમાવ્યું, એના સૈનિકો ગુમાવ્યા, એના પુત્રોને ગુમાવી દીધા અને પોતે પોતાના પ્રાણ પણ ગુમાવ્યા. એટલે જ્યાં સંઘર્ષ હોય ત્યાં ગુમાવવાનું હોય, પણ એ સંઘર્ષ કરતા પણ જે કંઈ મળે છે તેને પુરુષાર્થ તરીકે જો મેળવવામાં આવે તો જીવન એ ધન્ય બની જાય છે. એટલે રાવણે સંઘર્ષ કર્યો, ત્યાં કલહ થયો, પણ રામે પોતાની પત્નીને મેળવવા માટે જે ધર્મયુદ્ધ કર્યું તે ધર્મયુદ્ધને પુરુષાર્થ તરીકે ઓળખાય. મહાભારત તમે જોઈ લો તો તેમાં જમીનનો ઝઘડો, જેમ આજે કોર્ટની અંદર આપણે જમીનમાં ઝઘડીએ કે બે ભાઈ હોય અને એક ટુકડા માટે ઝઘડે, એમાં જમીનનો ઝઘડો. અને એ જમીનનો ઝઘડો વધતા 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 ક્યાં સુધી પહોંચ્યો કે જ્યાં સંઘર્ષ થયો, ઘર્ષણ થયું, કલહ થયો, કંકાસ થયો, બંને બાજુ લોકો મર્યા, પોતાના સ્વજનો બધાએ ગુમાવ્યા, અને એક સમય એવો આવ્યો કે એમાં પોતે પણ બધા મર્યા. હવે તમે અહીંયા જુઓ કે દુર્યોધનનો સંઘર્ષ હતો કે બધું મને જોઈએ, પણ અર્જુન તરફે જે પણ કંઈ હતું તે પુરુષાર્થ. સંઘર્ષમાં અનીતિ હોય છે અને પુરુષાર્થની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર ભેગા હોય. પુરુષાર્થ હંમેશા ધર્મ ખાતર થાય, તમે જ્યાં ધર્મ બજાવો ત્યાં પુરુષાર્થ. રામે સીતાને લાવી હતી એ ધર્મ હતો, એની પાછળ જે વપરાયું તે ધર્મ પાછળ વપરાયેલું અર્થ હતું, એની પાછળ કામ એટલે ઈચ્છા હતી કે મને મારી પત્ની પાછી મળે, અને અંતે એ ધર્મ કાર્યમાં જે જોડાયા અને જે મર્યા તેનો મોક્ષ. મહાભારતના યુદ્ધમાં પણ એવું જ છે કે પાંડવોની સત્તા હતી એને પાછી આપવાની હતી, સમય આવ્યો અને એ લેવી એ ધર્મ હતો. પોતાના હકનું તમે લો તો એ ધર્મ છે, એને મેળવવા માટે જે પણ કંઈ વપરાય તે અર્થ છે. અધર્મનું કંઈ કરો અને અધર્મને લેવા માટે જે વપરાય તે અનર્થ, સામાન્ય વાત. કે તમે બજારની અંદર અનાજ લેવા માટે ગયા તમારા ઘર માટે, કે કોઈ જગ્યા ઉપર કોઈ ધર્મ કાર્ય છે ત્યાં ભંડારો કરવા માટે તમે અનાજ લેવા માટે ગયા, કે કઈ વસ્તુ લેવા માટે ગયા, તો એ ધર્મ છે, એની પાછળ વાપરો તે અર્થ છે. તમારી ઈચ્છા એ કામ એટલે શુદ્ધ ઈચ્છા છે, અને એમાંથી જે તમે કરો એમાંથી જે મળે તે મોક્ષ છે, આનંદ છે. પણ તમે અસામાજિક વસ્તુ લેવા માટે ગયા, માનો કે બજારમાં દારૂ લેવા માટે ગયા, બજારની અંદર નોનવેજ લેવા માટે ગયા, સિગરેટ અને બીડી લેવા માટે ગયા, અધર્મ છે જેનાથી બધાને નુકસાન થાય, એની પાછળ જે પૈસો વપરાય છે તે અનર્થ છે, અર્થ નથી અનર્થ. પૈસો જ્યાં વપરાય ત્યાં અર્થ સર્વો જોઈએ, પણ જ્યાં તમારો પૈસો વપરાય ને જ્યાં અનર્થ સર્જાય
એને અર્થ કહેવાતું નથી, એને અનર્થ કહેવાય. અને એમાં મોક્ષ નથી મળતો, એમાં અંતે મોત મળે. તો મહાભારતની અંદર જે પણ હતું તે ધર્મ હતો, અર્જુન પક્ષે એની પાછળ જે વપરાતું હતું તે અર્થ હતું. ફરી પાછી સત્તા સ્થાપવી હતી ધર્મની, એ કામ. અને એ સત્તા સ્થપાય પછી બધાને મળે શાંતિ, એનું નામ કહેવાય મોક્ષ. આજે આપણે મોક્ષની વાત ઘણી કરીએ પણ દરેકના મનમાં એવો ભ્રમ છે કે મર્યા પછી અમને મોક્ષ મળશે, મળશે ને મળશે. અને આ ભ્રમની આગળ હું હંમેશા કહું છું કે જે માણસો એમ દાવો કરતો હોય કે મર્યા પછી મોક્ષ મળે, તો જે મરી ગયા છે તે કોઈ કહેવાય એવું છે કે મને મોક્ષ મળ્યો? મોક્ષનો એક જ અર્થ થાય, મોક્ષ એટલે શાંતિ. અહીંયા આવતાની સાથે તમારા મનને શાંતિ મળે છે, અને જે શાંતિ મળે છે એ મેળવવા માટે તમારી ઈચ્છા છે. તમારી ઈચ્છાને પૂરી કરવા માટે તમે ભાડું ખર્ચીને અહીંયા આવો છો, એ અર્થ છે. અને સત્સંગ કરવો જોઈએ, આ ધર્મ છે. એટલે અંતે મોક્ષનો અર્થ તો એક જ થાય કે જ્યાં તમને શાંતિ મળે. કોઈ માણસ મરી જાય તો ત્યારે આપણે કહીએ ને કે હે ભગવાન એના આત્માને શાંતિ આપજો, કે મર્યા પછી શાંતિ માંગો. હે ભગવાન એના આત્માને સદગતિ આપજો, હે ભગવાન એના આત્માને શાંતિ આપજો. 13 દિવસ સુધી આપણે શાંતિ પાઠ કરીએ છીએ. કોઈ ભાગવત વાંચે, કોઈ રામાયણ વાંચે, જેને જે કરવું હોય તે કરે. અને છેલ્લે ફરી પાછું પિંડદાન કરીને પણ શાંતિ પાઠ કરવાનો. તો ત્યારે કોઈ મોક્ષ નથી માંગતી. માણસ જાય પછી પણ આપણે શાંતિ જ માંગીએ. જ્યારે માણસ મર્યા પછી બધા ભેગા થાય અને શોક સભા કરીએ, તેમાં આપણે શું કહીએ? 2 મિનિટનું મૌન પાડીએ. કેમ? એના આત્માને શાંતિ. તો મર્યા પછી જો કઈ પ્રાપ્તિ શાંતિની જ થતી હોય તો મોક્ષનો અર્થ જ એ થાય કે તમારા મનને શાંતિ મળે, તમારા જીવનને જંપ મળે, તમારું જીવન કોઈ જગ્યા પર સ્થિર થાય, તો એનો અર્થ છે મોક્ષ. પણ એ મોક્ષ મળે ક્યારે? ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થ કરવાથી અંતે મોક્ષ મળે. માટે આપણે જે ભક્તિ માર્ગમાં જોડાયા છે તો દરેક જણા ભક્તિમાં કંઈ મેળવવા માટે આવ્યા. કોઈ અમથી તો ભક્તિ કરતું નથી. દરેકને એમ છે કંઈ મળવું જોઈએ. ભક્તિ કરવાથી કંઈક સુલભ થાય. કોઈ દ્રવ્ય માટે કરે, કોઈ પ્રતિષ્ઠા માટે કરે, કોઈ પોતાના સંતાનો માટે કરે. કોઈ મંદિરે જતું હોય અને પૂછો તમે કે ભાઈ આજે કેમ મંદિરે જાયેલા, તો કહેશે કે સોમવાર માનેલા. કેમ સોમવાર માનેલા છે? તો અમારા ઘરમાં તકલીફ છે, સારી થઈ જાય એટલા માટે, મને નોકરી લાગી જાય એટલા માટે, મારા છોકરાના લગ્ન થઈ જાય એટલા માટે. અને એ જે પણ કંઈ કરીએ છીએ તેને આપણે ભક્તિ જ કહીએ છીએ. એટલે ભક્તિ કરવાનું આપણું તાત્પર્ય એ થયું છે કે કંઈ મળે, કંઈક સુલભ થાય એના માટે કરો, એ ભક્તિ ખરી, એની ના નથી. પણ મારી દ્રષ્ટિ તો એવું બોલે છે કે ભક્તિ કરવા પછી કંઈક જો મળતું હોય તો એ એવું મળવું જોઈએ કે જે મળવાથી તમે એની અંદર પોતાનું અસ્તિત્વ ગુમાવો. પૈસો મળે છે પણ માનો કે પૈસો મળ્યા પછી કઈ બીમારી આવીને પૈસો જતો રહ્યો તો એ તો દુઃખનું કારણ થયું. મિલકત મળે છે પણ મિલકત મળ્યા પછી ઝઘડો થયો તો દુઃખનું કારણ. અને ત્યારે આપણે શું કહીએ કે ખોટું આ બધું થયું, એના કરતા પહેલા જે હતું તે સારું છે. તો ભક્તિ કર્યા પછી કંઈક સુલભ થાય, એમાં કંઈક એવું મળવું જોઈએ કે જે મળતાની સાથે તમે એની અંદર ઓતપ્રોત થઈ જાય, અને એમાં ઓતપ્રોત થવાની સાથે એમાં મુક્તિ મળે. અરે મુક્તિનો અર્થ શું? કે છુટકારો જોઈએ. અને એટલા માટે ભક્તિ સાથે શબ્દ જોડ્યો છે. તો ભક્તિ શું છે? તો મુક્તિ મેળવવાનું એક સોપાન. ભક્તિ એવી એક સાધના શક્તિ છે કે જે કર્તાની સાથે તમને મુક્તિ મળશે. પણ એ મુક્તિનો અર્થ આપણે
આપણા જીવન સાથે લઈ લીધો કે મુક્તિ એટલે બધામાંથી આપણે છૂટી, મુક્તિ એટલે મોત, આ બધામાંથી સારી રીતે નીકળી જઈએ. પણ તમે વિચારો, દર મિનિટની મુક્તિ, એક મિનિટ જતી રહી, એક મિનિટ છૂટી, એક મિનિટ પકડાઈ, તો મુક્તિ એક જ સમય માટે નથી આવતી. મુક્તિ દર મિનિટે મળવી જોઈએ. અને ભક્તિ તો મુક્તિ આપવાનું જ કામ કરે, પણ સામાથી ભક્તિ આપણને મુક્તિ અપાવે છે બિનજરૂરી લોભમાં. તો ભગવાન જે આપણને આપતો હોય તેમાં તમે રાજી રહો, પણ વધારે કંઈક જોઈએ એના માટે આપણે જે કંઈ પણ પ્રયાસ કરીએ એ લોભમાંથી મુક્તિ, સામાજિક સંબંધોના મોહમાંથી મુક્તિ, વિકાર અને વિષયમાંથી મુક્તિ. અને વિકાર, વિષય, મોહ, અહંકાર આ બધામાંથી જો મુક્તિ મળી જાય તો જીવનમાં અંતે શાંતિ. એટલે ભક્તિ અપાવે જ છે મુક્તિ બીજી બધી ઝંઝટોમાં. આપણે આટલા વર્ષોથી અહીંયા આવીએ છીએ, અઠવાડિયાના 7 દિવસમાંથી કેમ આપણે દર ગુરુવારે અહીંયા આવીએ? તો એક દિવસ માટે આપણને મુક્તિ મળી ગઈ, એક દિવસ આપણે બધા વિચારોમાંથી છૂટી ગયા. એટલે જ્યારે ગુરુવાર આવે ને ત્યારે આપણા પ્રસંગો આપણને યાદ નહીં આવે કંઈ પણ હોય. એટલે ગુરુવારે દોડી આવીએ કેમ? અમે ભક્તિ કરવા જ, તમે ભક્તિ જ કરો છો, પણ બીજા બધા પ્રપંચોમાંથી એક દિવસ તમને મુક્તિ મળી જાય. એટલે ગુરુવારે સીધા અહીંયા આવીને આપણે બેસી, હા બાકીના દિવસોમાં, બાકીના દિવસોમાં આપણે કહેશું નહીં આજે તો નહીં જવાના, આજે ગુરુવાર કંઈ પડો છો, ગુરુવારે જઈએ. કેમ ગુરુવારે જાઓ? તમે ભક્તિ જ કરો, પણ તમારી ભક્તિ અઠવાડિયાના ગુરુવારે તમને બીજી બધી ઝંઝટોમાંથી મુક્તિ આપે. અને આપણે અહીંયા આવીએ પછી કેમ આવ્યા? બસ શાંતિ થઈ ગઈ, અહીંયા આવીને દર્શન કરો, પ્રવચન સાંભળો, પ્રસાદી તો શાંતિ, તમને એ લોકોમાંથી મુક્તિ અને એ લોકોને તમારા ત્રાસમાંથી. જો તમને કહેતા હશે ઘણા ક્યારેક જલ્દી ગુરુવાર આવે તો સારું, આ સારો ત્યાં જાય તો સારું, આખું અઠવાડિયું અમે કેમ કેમ કાઢીએ એમ. અમે દાદાને પ્રાર્થના કરીએ કે દાદા તમે ત્યાં જ રાખી મૂકો, હું એને અહીંયા જ રાખી મૂકું તો મારે હો મુક્તિ જોઈએ કે નહીં? પણ અમે બંનેના કામ થાય. એ લોકો એવી પ્રાર્થના કરે કે દર ગુરુવારે આ ત્યાં જતો રહે, અમને શાંતિ કરે. કઈ નહીં તો ટીવી તો શાંતિથી બેસીને જોઉં, નોકરીએથી આવે એટલે ત્રાસ, એના કરતા હિદ્દો બરોબર ત્યાં જાય ને રાતના જ આવે એટલે ખાઈ પીને આશ્રમમાં જ આવી રહ્યો. આ દરોને ઝંઝટતો નહીં. ઘણાના ઘરોની અંદરની તકલીફો ગુરુવારે અહીંયા આવવાથી સુધરતા મેં જોઈ. ઘણા એવા હતા કે આખો પરિવાર આવે પણ મૂળ વ્યક્તિ નહીં આવે, અને એ નહીં આવે એટલે એના માટે પછી બધું છોડીને જવું પડે, અને નોકરી પરથી આવે એટલે ત્રાસ, આ બનાવવું જોઈએ ને પેલું બનાવવું જોઈએ ને પેલું જોઈએ ને પેલું જોઈએ. ધીમે ધીમે ઘરના બધા એવું નક્કી કરી નાખ્યું કે હવે આપણે એવું કરવાનું કે આશ્રમ પર જવાનું અને ચોખ્ખું જ કહી દેવાનું કે અમે ઘરે તે દિવસે કંઈ જમવાનું બનાવવાના નથી, અમે આશ્રમ પર ભંડારામાં જમી લેવાના છે, તમારે જો જમવું હોય તો ત્યાં આવીને જમજો, નહીં તો બહાર ખાઈ લેજો. એક એક ગુરુવાર થયો, બે ગુરુવાર થયો, ત્રણ ગુરુવાર થયો, ફાંકામાં ને ફાંકામાં ત્રણ ગુરુવાર બહાર તો ખાઈ લીધું. પછી ખબર પડી કે આ દરોજના બહારમાં મજા નથી આવતી દર ગુરુવાર, એટલે એક દિવસ લેવા માટે આવ્યો, ચાલો એમ. એટલે કહ્યું કે જમીને આવીએ, તમે જમવા નહીં તો ચાલો. એટલે કંટાળેલો એટલે આવીને બેઠો ને ખાધું, બીજા ગુરુવારે પાછું ખાધું. પછી એવું થઈ ગયું કે એ પણ આવતો થઈ ગયો ને ભંડારાનો પ્રસાદ લેતો થઈ ગયો ને સત્સંગ કરતો, અને ઘરના બધા ભાઈ કહેતા થઈ ગયા, દાદા શાંતિ થઈ ગઈ એમ કે કેમ? અમે ત્યાં તાળું જ મારા દેતા, આવું હોય તો અહીંયા ખાય, નહીં તો જખ મારે જ્યાં જવું. અને ઘરના પ્રોબ્લેમો એવા સોલ્વ થઈ ગયા કે એના ત્રાસમાંથી મુક્તિ થઈ ગઈ અને પેલાને પણ મુક્તિ થઈ ગઈ કે ચાલ એક દિવસ જ ને, પણ એ જમવામાં, ભોજનમાં, પ્રવચનની અંદર, દર્શનમાં જે સંસ્કાર ઉતરી ગયા, એક એટેચમેન્ટ થઈ ગઈ. પહેલા નહીં આવતા હતા, હવે આખો પરિવાર આવતો. હવે એક દાખલા નથી, એવા અનેક દાખલા છે કે ભક્તિ તમે કરો એટલે ઝંઝટમાંથી મુક્તિ મળે. આજે આપણા બધાને ઝંઝટ જ છે, પણ ભક્તિ કરતા કરતા ત્યાં મુક્તિ, અને એ મુક્તિ જો મળે નહીં
તો લખી રાખો કે આપણી કરેલી ભક્તિ એ મુક્તાની. ભક્તિમાં એક આકર્ષણ છે કે ભક્તિ જ્યાં તમે કરતા હોય તેનો વિચાર જ્યારે તમે કરો ત્યારે બીજી બધી ઝંઝટો છૂટવી જોઈએ. અને એટલા માટે કીધું કે તમે તીર્થયાત્રા જાઓ તો આ દેહનું શુદ્ધિ થાય, પણ જ્યારે તમે સત્સંગમાં આવો ત્યારે તમારા ચિત્તની શુદ્ધિ થાય. જ્યારે તમે ગુરુના મંત્રનું સ્મરણ કરો ત્યારે તમારા મન બુદ્ધિ અને અહંકારની શુદ્ધિ. એટલે સત્સંગમાં આવવાથી ચિત્ત ઠેકાણે પડે. તમે સામાન્ય વસ્તુ વિચાર કરો કે ગુરુવારે આપણે સત્સંગ બંધ કરી દો, ચાર ગુરુવાર હું સત્સંગ નહીં કરું, તમે મને પોતે કહેશો કે દાદા એક દિવસ ભંડારાનું નહીં જમવાનું હોય તો ચાલે, પણ કંઈક તો બોલો. અમે હું જ્યાં પ્રોગ્રામમાં જાઉં છું ત્યાં જ થાય, હું કેવડાવી દઉં કે હું તમારા ઘરે પધરામણી કરી લેવા, પછી એક જગ્યા પર બેસી જજો, એક ઓટલા પર આપણે ગાદી પાથરી દેજો, આપણે એક નાનો મંડપ બાંધજો, આપણે 25-30 જણા હોય તો મારે જે કહેવાનું તે 5 મિનિટ હું કહી દેવા, પણ બહુ લાંબુ પ્રવચનવાળું ગોઠવતા રહે, મંડપની બહુ તૈયારી કરતા નહીં, ભંડારો કંઈ ગોઠવતા નહીં, ખોટા ખર્ચા નહીં કરતા. પણ હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મંડપો બંધાઈ જ જાય, જ્યાં જ્યાં જાઉં ત્યાં સ્ટેજ પણ ગોઠવાઈ જાય, જ્યાં જ્યાં જાઉં ત્યાં માઇક પણ આવી જાય. હું કહું કે આ કેમ કર્યું તો ત્યારે એટલું કે ભલે દાદા તમે 5 મિનિટ બોલવાના, પણ 5 મિનિટ બી પ્રવચન તો ખરું ને અમારે. અને જેવા આપણે 5 મિનિટ પ્રવચન માટે બેસીએ અને શરૂઆત કરીએ એટલે એ 5 મિનિટની 50 મિનિટ જ થાય. અને એનું મુખ્ય કારણ એટલું જ છે કે હું ભલે એમ કહું કે મારે સત્સંગ નથી કર્યો, તમે ભલે કહો કે તમે દાદા સત્સંગ કરો, પણ તમારી ને મારી વચ્ચે કોઈક તત્વ એવું જોડાયેલું છે જે આપણા બધાને એકબીજાની સાથે જોડીએ. એટલે કહીએ ને કે મારી મરજી હોય કે નહીં હોય, તમારી મરજી હોય કે નહીં હોય, પણ જે આપણી અંદર જે બેઠેલા છે આ બધા જ આની બધી જ મરજી છે કાલ. અને એની સૌથી મોટી મરજી એ બી કે આજે તમે ઠંડીમાં બેસો, આજનો કોઈ પ્લાનિંગ જ નહીં મળે. મને એવું ખરું કે આપણે વર્ષનો એક ગુરુવાર ત્યાં કરીએ, હું સવારે આવ્યો ને અહીંયા દીવાબત્તી કરીને હનુમાનજી પાછળ ફરીને શંકર ભગવાનને પાણી ચડાવતો હતો, એટલે મારા મનમાં આવ્યું કે આજે તો પેલો ગુરુવાર છે તો આપણે તો ત્યાં જવું પડે. એટલે પછી પાછું મેં 2 મિનિટમાં વિચાર્યું ત્યાં તો હનુમાનજી છે ને ત્યાં જ જવા, પણ આ બાજુ પાછો ફરી ગયો તો હનુમાનજી એમ કે હું અહીંયા છું. પછી મને વિચાર આવ્યો કે પહેલા ગુરુવારે તો આપણે અહીંયા બેસીએ, ત્યારે મેં વિચાર્યું મેં કહું કરું છું ઠંડીનો સમય, પણ પછી મનમાં એક જ વિચાર આવ્યો કે ભગવાનની ઈચ્છા એવી છે કે આજે તમે ઠંડી ખાઓ, હું તો વર્ષોથી તમારે માટે આમનો આમ જ ઊભો છું, તમારા ઘરની બહાર જ ઊભો છું, પણ એક દિવસ તમે મારા મંદિરની બહાર ઠંડી માટે બેસો. મારી મરજી હોય કે નહીં હોય, તમારી મરજી હોય કે નહીં હોય, પણ આપણી વચ્ચે કોઈક એવું તત્વ છે જે તમને મારી તરફ લાવે છે અને મને તમારી તરફ લાવે, પણ એટલું લખી રાખો કે હું તમારી તરફ આવું કે તમે મારી તરફ આવો, અંતે તો આપણે બધા એના ચરણ તરફ આપણે બધા જઈએ. આજના દિવસે હું વિચારી લીધું કે વર્ષનો પહેલો ગુરુવાર છે, આમ ગણપતિથી શરૂઆત થાય શુભ કાર્યની, પણ આપણામાં ઉલટું છે કે પહેલા ગુરુવારની શરૂઆત આપણે હનુમાનજીથી કરીએ, ગેટ તરફ, ત્યાં આપણે ગેટ પાસે બેસ. હું એટલા માટે ગેટ પાસેથી શરૂઆત કરતો કે મારે આખું વર્ષ તમને લાવતા જ રાખવા છે ગેટમાં. અને આ ગેટ જ એવો છે કે એ ગેટ તમને ઠેઠ સુધી પહોંચાડે. અહીંયા આ મોક્ષનો દ્વાર હું માનતો જ નથી. દાદાએ લખેલું કે સત્ય શાંતિ કા દ્વાર, અહીંયા શાંતિનો દ્વાર. અને એ ગેટમાંથી તમે આખું વર્ષ અંદર પસાર થતા રહો, આવો ખરા, જાવું પણ ખરા, પણ કાયમ માટે નહીં, ખાલી 6 દિવસ પૂરતા, 7મો દિવસ તો તમારો અહીંયા જ હોવો જોઈએ. માટે ભક્તિ કરો એટલે ભક્તિ આપણને ધીમે 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 એક પ્રવાહ સુધી આપણને લઈ જાય, અને એવો પ્રવાહ કે જેમાં બીજા બધી વસ્તુમાંથી આપણને મુક્તિ, અને સૌથી મોટી મુક્તિ આપણને જે મળે છે એ આપણા અહંકારમાં. તમારો લોભ છૂટી જશે, તમે જુઓ કે લોભ છૂટી જાય, ઈચ્છાઓ છૂટી જાય, મોહ છૂટી જાય, બદલો લીધા પછી તો કદાચ દ્વેષ પણ નીકળી જાય, આપણને વસ્તુ મળ્યા પછી મોહ છૂટી જાય, કોઈ સાથે બદલો લીધો તો કદાચ દ્વેષ ઓછો થઈ જાય,
કોઈને બે તમાચા મારી લીધા તો ગુસ્સો નીકળી જાય. પણ તમે એક વસ્તુ જુઓ કે બધું નીકળી જશે પણ અહંકાર કોઈ જશે. અને અહંકાર માટે શબ્દ જ છે કર્મ કર્તૃત્વ. માણસને અહંકાર થનો હું કરું છું તેમ કર્મ અને કર્તૃત્વ. કર્મ કર્તૃત્વનું અહંકાર એટલો સૂક્ષ્મ છે કે સૌથી જરૂરી મુક્તિ જ છે અહંકારમાં. એટલે તમે દરેક જગ્યા ઉપર જુઓ અહંકારમાંથી મુક્તિ મેળવવા માટે ગમે એટલા પ્રયત્ન કરો, દુનિયાની કોઈ એવી પ્રયોગશાળા નથી કે જે તમને અહંકારમાંથી છોડે. અને એટલા માટે કીધું કે કર્મ કર્તૃત્વનો અહંકાર. આમ ખેતર તમે કરતા હોય કે ઝાડ રોપો પણ આજુબાજુ બિનજરૂરી ઘાસ ઉગી નીકળે ને દેખાય ને તમે કાઢી શકો, પણ અહંકાર ક્યારે તમારામાં ઉગે એ કોઈ કાઢી શકે. એટલે માણસ જયારે મરી જાય છે તો ત્યારે એની અંતિમ ઈચ્છા તમે યાદ કરીને બધું મૂકો, એને શું શું ભાવતું એ પણ તમે જાપે મૂકવા જાઓ, એની જે જે ઈચ્છા હોય તે તમે પૂરી કરો. એને આ ભાવતું, એને આ વસ્તુની જરૂર હતી, એને આનામાં માયા હતી, બધાને તમે છેલ્લે લાવી દીધો. પાંચ સુધી બન્યું છે એને સામા અહંકાર હતો તે આપણે પૂછીએ. એકાદ ઈચ્છા બાકી રહી જશે ને તો ચાલશે, પણ અહંકારનું જો માણસના અહંકારનું પોષણ ન થાય તો એ જિંદગીમાં કોઈ દિવસ એને શાંતિ મળતી. એટલે તમે બધું વિચારી શકો કે જ્યારે મુક્તિ નહીં મળતી હોય શ્રાદ્ધમાં, અમારામાં તો વિધિ કે માણસ મૃત્યુ પામે એટલે કાગડાને બોલાવવામાં આવે, 12માં 13માંની વિધિ કરે, પિંડ મૂકે અને પિંડ જેવો મૂકે એટલે કાગડો આવે અને કાગડો પિંડ ઉપર ચાંચ મારે એટલે એવું સમજવાનું કે આ અહીંયાથી છૂટી ગયું. ઘણી બધી વખત એવું થાય કે પિંડ મૂકે ને કાગડા આવે પણ આજુબાજુ ફરિયા કરે પેલામાં ચાંચ નહીં મારે, એટલે પછી બધાના ઘરના માણસો ટેન્શનમાં આવી જાય કે એવું તો આનું શું બાકી રહી ગયું ઈચ્છા કે આમાં ચાંચ નથી મારે. એટલે પછી બધી જાત જાતની ઈચ્છાઓ ત્યાં બોલવામાં આવે કે તારી આ ઈચ્છા છે ને હું પૂરી કરા, તારા છોકરાની ઈચ્છા, તારા છોકરાને ભણવાની ઈચ્છા છે હું પૂરી કરા, તને ઘર બાંધી આપવાનું હું પૂરું કરા, કઈ તારું દેવું હોય તો અમે પૂરું કરું, ખબર નહીં જ્યાં હોય ત્યાં. એક જ સ્વાર્થ કે આ જલ્દી એકવાર ચાંચ મારે પછી કઈ હતું તને, પણ જાત જાતનું બોલે તારી બધી ઈચ્છા પૂરી કરો, તને આને બોલાવો તો પણ ચાંચ નહીં મારે. એ ચાંચ નહીં મારે એટલે પછી કોનામાં માયા છે તેને ઘરેથી ફોન કરીને બોલાવે કે ભાઈ પેલાને લઈ આવજો, એમ કે એનામાં બહુ માયા હતી એને ત્યાં બેસાડે તો ચાંચ. પછી છેલ્લે બ્રાહ્મણ કે આની કઈ ઈચ્છા બાકી રહી ગઈ તે ખબર પડતી નથી, હવે અમારે એમાં 12ના 2 વાગી ગયા, હવે વચ્ચેનો રસ્તો કાઢવો પડે. શું? તો દર્ભનો કાગડો બનાવે અને પછી એને મરાવી દે, જાઓ હવે બધા છૂટતા. હવે વિચાર કરો તમે, જાત જાતની ઈચ્છા, કોઈ ફાફડા ખાવા હોય તો તે બી ખવડાવવાની ને બધી ઈચ્છા નીકળે, પણ છેલ્લે એમાં પણ નહીં આવે તો પછી ચાંચ મારે અને કે હવે છૂટા. એટલે ઈચ્છાઓ ગમે એટલી તમે પૂરી કરો, તમે બોલો તો બી માનવાનું નથી, પણ એમાં તમે વિચારજો કે માણસની શાંતિ એના અહંકારના પોષણ. કોઈ માણસ આવે અને તમે એને માન ન આપો તો એને દુઃખ, પણ આવતાની સાથે તમે ખુરશી બી આપી દો તો એને શાંતિ. મને ગણ્યો તો ખરો, ના તમે વિચારો. માંગનાર ભિખારી પણ આવે ને તો તમે એને હટ કરો ને તમારા દરવાજે નહીં આવે, બીજા બધાને ત્યાં જાય પણ પાછો કહેતો બી જાય તમારે તો અવાય પણ તાની જ હોય, કેમ? નકામો છે. ભિખારીને જોઈને પણ એને દયા નથી આવતી, ગમે તેમ બોલે એટલે એના દરવાજે કોણ જાય? ભૂખા મરવાનું પણ તાની જ હોય, એનામાં બી કેટલો અહંકાર. એક પશુને તમે લઈ જો, કૂતરાને તમે હટ કરો, એક દિવસ બે દિવસ હટ કરો, એ દિવસે કૂતરો તમારે ત્યાં નહીં આવે, એને પણ એક સૂક્ષ્મ અહંકાર. એક ગાય જેવી ગાયને પણ તમે રોટલી નહીં નાખો, નહીં આવે, એ બીજાના દરવાજે જતી રહે. અહંકારનું પોષણ એ જરૂરી, પણ જેટલું આપણે એનું પોષણ કરશું તેટલો આ પાક વધારે. તો ઝાડ હોય ને ઝાડને મારી નાખવું હોય તો ક્યારે મરે? એને તમે કાપો તેથી નથી મળતું, પણ એના મૂળને સાફ કરી નાખવું છે, એને ખાતર આપવાનું બંધ કરી દેવું છે, લાભ મેળે મરી જાય. આપણા અહંકારમાંથી જો મુક્તિ મળે તો બધી જ વસ્તુમાંથી મુક્તિ મળે. અને એટલે પછી કહેવાયું
કે અહંકારમાંથી મુક્તિ મેળવવા માટે કરવું શું, તો અહંકારમાંથી મુક્તિ મેળવવા માટે ભક્તિ કરવી. કેમ ભક્તિ કરવી? તો દરેક જગ્યા પર હું કંઈક છું એ રીતે આપણે ઉભા રહી જતા હોય, પણ ભગવાનના દરબારમાં જઈને ત્યારે હું કંઈ નથી એવા ભાવથી ત્યાં આપણે જઈએ. એટલે ભગવાનના દરબારમાં જાઓ, તમે ગુરુના દરબારમાં જાઓ, તો ચપ્પલ જ્યાં કાઢો છો ત્યાં તમારો અહંકાર છોડી દો. પદ આવડી ને, ચપ્પલ એટલે ચપ્પલ ત્યાં ઉતારી દીધી. ચપ્પલ કેમ ઉતારવામાં આવે? એ વસ્તુ ગંદી છે, આખા ગામમાં ફરીને આવી છે, એને પહેરીને અંદર નહીં જવા. એટલે ખરાબ વસ્તુ હોય તેને બહાર જ મૂકવી જોઈએ, એટલે આપણે ચપ્પલને બહાર મૂકવી જોઈએ. અને એ ચપ્પલને તમે બહાર મૂકો અને અંદર આવો, પણ એનો ખરો અર્થ શું છે? કે જે ચપ્પલ તમે બહાર મૂકો છો એ ચપ્પલ સાથે અહંકાર મૂકીને આવવાનો. તમે ચપ્પલ ઉતારી દીધા એટલે અહંકાર તમારો ત્યાં ઉતરી ગયો, અને અહંકાર જેવો તમારો ઉતરી જાય એ અહંકાર ઉતારીને તમે, એટલે નહીં કે કોઈ મંદિરે જાય તો ચપ્પલ ચોરાઈ જાય. ચપ્પલ ચોરાય એટલે કે હસ પનોતી ગઈ, એમ ભલે 400 રૂપિયાને ઉઠી એની વાત નથી, પનોતી ગઈ. એ પનોતી હાની છે? અહંકાર પનોતી. હું કંઈક છું, અને એ તમે ત્યાં ઉતારીને આવો. હું કંઈક છું એને ઉતારીને હું કંઈ નથી, ઉઘાડા પગે તમે આવો, ખુલ્લા પગે, કે હું કંઈ જ નથી એવા નગ્ન ભાવે માણસે મંદિરમાં જવું જોઈએ. અને નમીને તમે પગે લાગો. આ નમવું એ કોઈની સામે નમાતું નથી, અને જ્યાં નમાતું નથી ત્યાં એક જ ની સામે નમવાનું છે, ભગવાન. આપણે નમી જઈએ, કે માણસ નથી પથ્થરની મૂર્તિ છે, નમી લો, તમે નમી જાઓ. પણ તમે નમી ગયા એટલે એક તમને એક આદત પડી, તમે નમવાની શરૂઆત ત્યાંથી કરી. કોઈકને તો તમે નહીં, એક દિવસ આવો, બે દિવસ આવો, ચાર દિવસ આવો, મંદિરે જતા જાઓ, નમતા જાઓ, નમતા જાઓ. એક સમય એવો આવે કે આપણો જે અહંકાર છે તે ત્યાંથી નમતો થઈ જાય. એટલે પહેલી જ સીડી જ છે કે ભક્તિ કરો એટલે સૂક્ષ્મ અહંકારમાંથી. આજે જેનો જેનો અહંકાર છે ને તે બધાને અહંકાર ભરી પડે. ઘણા વર્ષો આગળ એવું બન્યું કે રામ અયોધ્યામાં પાછા આવે છે, લંકા રાવણને મારી નાખે, અને અયોધ્યામાં રામ આવીને બેઠે. હવે રામનો આ બાજુ રાજ અભિષેક થાય, રામનો રાજ અભિષેક થાય અને ઉત્સવનું વાતાવરણ છે આખા અયોધ્યાની અંદર. એક બાજુ ભરત છે, એક બાજુ શત્રુઘ્ન છે, એક બાજુ લક્ષ્મણ છે, સીતા માતા છે, હનુમાનજી બેઠેલા છે, બધા જ. હવે આખો આ કાર્યક્રમ ચાલે છે, એમાં શત્રુઘ્નને એક જવાબદારી સોંપાઈ કે જે બધા બેઠેલા છે બ્રાહ્મણો ઋષિઓ એને તો ચાંદલા કરી આવજો. એટલે શત્રુઘ્ન ચાંદલા કરવા માટે ઉઠ્યો, અને બીજું કંઈ કામ હોય એટલે હનુમાનજી એ કામમાં ઉપડે. હવે શત્રુઘ્ન બધાને ચાંદલા કરતો હોય એટલે નારદ મુનિ ત્યાં બેઠેલા હોય. નારદ મુનિના મનમાં આવે બધી વસ્તુ બરાબર છે, પણ આમાં દુર્વાસા મુનિ બેઠેલા છે, આનામાં બહુ ઘમંડ છે, આનામાં ગુસ્સો બી બહુ છે, કંઈક બી કરીને આનો ગુસ્સો થોડો ઉતારી દીધો. દુર્વાસા મુનિને વાંધો શું પડે દરેક જગ્યાએ? તમે આખું જુઓ, પુરાણો વાંચો, દુર્વાસા મુનિને એક જ વસ્તુનો વાંધો, એને જો કોઈ નહીં પૂછે તો એને બહુ ગુસ્સો આવે, એને માન જોઈએ. એટલે તમે જાણતા હશો કે અંબરીશ રાજાના ઘરે પણ જયારે જાય છે, અને અંબરીશ રાજા પહેલા પ્રસાદ લઈ લે, તીર્થ લે, તેનો પણ એને વાંધો પડે કે મને આપ્યા વગર કેમ લીધું, એટલે મને માન આપવું જોઈએ. એટલે દુર્વાસા મુનિનો એક જ અહંકાર છે કે મને માન આપો, અને જો એને માન ના આપો તો એને ગુસ્સો આવશે. એટલે આનામાં બહુ અહંકાર છે. રામે તો રાવણના અહંકારને મારી દીધો, આના અહંકારને પણ મારવા જોઈએ. અને પાછો સિદ્ધ પુરુષ અને બ્રહ્મ ઋષિ કહેવાય. એટલે દુર્વાસા મુનિ બેઠેલા પણ આંખ બંધ કરીને બેઠેલા ધ્યાનમાં. એટલે શત્રુઘ્ન બધાને તિલક કરવા માટે નીકળે, એટલે નારદજી કે જો ભાઈ તને એક વસ્તુ હું તને કહું, કે આખો પ્રસંગ જો તારે શાંતિથી પાર પાડવો હોય ને તો બધાને તિલક કરે, પણ આને વિચારીને કરે. તો કેમ? એમ કે આ ધ્યાનમાં છે, પછી કદાચ ઊંઘતો હોય તો પણ ધ્યાનમાં,
દુધવા સમૂહની આંખ બંધ કરે એટલે આપણે એવું કે થોડું માની લેવાનું કે બી ધ્યાન કરતો હોય. પણ જે આંખ બંધ કરીને બેઠો હોય, આમાં પણ જો કોઈ બેઠો હોય ને તમે પૂછજો કેમ ઊંઘી ગયેલા, કે ના ના ઊંઘતો કે થોડો હતો, ધ્યાનથી સાંભળતો હતો. અને પાછો આમ ધ્યાન કરતા 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 તમારી ઉપર પાછો બોજો નાખે તે જુદી પાછી, અને તમારે તો એટલો વખત તો સહન કરવો જ પડે ને, પણ કોઈ એમ સ્વીકારે કે હું તો લો ધ્યાનમાં છે, ભલે હું તો હોય તો બી ધ્યાનમાં. એટલે તું એક કામ કરજે, એને જો તું ઓળખશે ને તો એટલો બધો ગુસ્સો થશે, આખો પ્રસંગ તમારો બગડશે. અને કઈ કેટલા વાગે રામ અયોધ્યામાં આવ્યા છે, શાંતિ થઈ, કેમ કે હું શું કરું એમ, કે એને રહી પણ નહીં જવું જોઈએ. કારણ કે જો રહી જશે તો એ એમ કહેશે કે મને બાકી રાખ્યો, હવે કરું શું. તું એક કામ કરે, થોડુંક એની નજીક જા અને એમ ચાંદલો લઈને એમ છાંટા નાખી દઉં. આપણે નહીં કરીએ એમ, કે ઘણા ચા પીતા હોય તો ચા માંથી એમ કરીને એમ નીચે નાખે. આપણે કે ભાઈ કેમ આ હું કા ગંદુ કરો, ગંદુ નહીં તો એમ કે કોઈ કઈ નજર બજર લગાવજો તો જમીન પર નાખી દઈએ. પેલા એ પણ એમ લીધું આમ છાંટા ના, શાસ્ત્ર કરી લે, કરી દીધા. આખો પ્રસંગ થયો, દુર્વાસા મુનિ આશીર્વાદ આપવા માટે ઉભા થયા, તો જોઈ તો બધાના કપાળ ઉપર તિલક કરેલા, અને પોતાને ખબર પડી કે મને તો કોઈ તિલક કર્યો જ નથી. ગુસ્સે ભરાયા અને રામને કીધું કે આખી સભામાં આખા અયોધ્યામાં તમે બધું બરાબર કર્યું છે, પણ તમારો રાજ અભિષેક જે થાય છે એમાં હું સંમત નથી, મારું અપમાન છે. રામ એમ કે શું થયું, તો અમે બધાને તિલક કર્યા છે, મને કેમ તિલક નથી કર્યું. રામ ભગવાન કે વાત તો સાચી. રામ ભગવાન કે હવે શું કરીએ. તો દુર્વાસા મુનિ કે આ મારું જે અપમાન થયું છે એ મારા અપમાનનો બદલો તમારે લેવો પડે, નહીં તો હું શ્રાપ આપીશ. એટલે રામ ભગવાન કે આટલા આટલા વર્ષો ફરી ફરીને આવ્યો, અને એક વાર તો 14 વર્ષ સોમનાસ ભોગવ્યો, આ પણ જો આપી જાય તો શું કરું, પાછું બધું અધૂરું થઈ જાય. બે હાથ જોડે પછી કે તમારે જેણે પણ અપમાન કર્યું છે ને એને હું નહીં છોડું. દુર્વાસા મુનિ કે જો તમે રામ છો, એક વચની એક પત્ની ધારીને એક બાણા હોય, મને વચન આપો રઘુકુલ રીત સદા ચાલી જાય, કે હું જેને પણ એને દંડ કરવા કહું તો તમે એને દંડ કરશો, તમે નાની પાડ ના નાની પાડ, બીજું તમે એને મૃત્યુદંડ કરશો તો હું મૃત્યુદંડ કરીશ. ચાલો બસ બોલો નામ કોણ, એકવાર બોલી દો. એટલે પછી ત્યારે કીધું કે તમારો ભાઈ નલ્લો શત્રુઘ્નો ચાંદલો નહીં કહ્યું, હવે શું કરવાનું, એને મૃત્યુદંડ, તમે બોલ્યા ને મારો હવે. એટલે શત્રુઘ્નને ખબર પડી, એ તો હજુ ચાંદલા કરતો જ જાય છે બધું, બહુ બધા માણસ આવેલા તો પૂરા બી થવા જ ને, એ ચાંદલા કરતો કરતો ગેટ પર નીકળી ગયો. એટલે એને ખબર પડી, નારદજીએ કીધું કે ભાઈ તું ભાગ કેમ. દુર્વાસા મુનિએ કીધું કે મારું જેણે અપમાન કર્યું ને જેણે મારો ચાંદલો નહીં કર્યો તેને તમે મૃત્યુદંડ આપો. અને રામ પણ વગર બોલીએ પેલા બોલી પડ્યા કે હું મૃત્યુદંડ આપીશ, અને પછી ખબર પડી કે તારું નામ છે. એટલે શત્રુઘ્ન જાણી ગયા કે રાવણ પછી હવે મારી વારી આવી. એટલે શત્રુઘ્ન બી ભાઈગા, હવે આ બાજુ પૂછે હવે નારદજીને, આ તો તમે કરાવ્યું એમ. નારદજી કે હું કઈ ખોટું બી નથી કરાવ્યું, આ તો તારા પર આવવાનું જ હતું, કરતે તો પણ આવતે નહીં કરતે તો, હું જાઉં જાઉં ને ક્યાં જાઉં, તો એક કામ કર, હનુમાનજીની માતા છે ને એની પાસે જઈને બેસ, તું ત્યાં ભાગ. એટલે શત્રુઘ્નને ભગાડી દીધા. હવે રામ આ બાજુ બાણ લઈને શોધે કે શત્રુઘ્ન આવે એટલે એનું ગળું ઉડાવ્યું. દુર્વાસા મુનિ એક જ વસ્તુ કે મારા અપમાનનો બદલો લે, જો અહંકાર. રામ પણ વિચાર હવે કરવું શું, બાણ લઈને નીકળ્યા, નીકળતા જાય નીકળતા જાય નીકળતા જાય, અને એને ખબર પડે છે કે શત્રુઘ્ન તો અંજની માતાની આશ્રમમાં બેઠા ત્યાં પહોંચે. પૂછે તો શત્રુઘ્ન ક્યાં છે, અંજની માતા કહે કે મારી પાસે છે, બસ તો એને સામે લાવો. માતા એમ કે એમ તો હું સામે નહીં લાવું, મારા આશ્રમમાં જે આવે તેને આશરો આપો, એની રીતે જ્યારે બહાર નીકળશે ત્યારે તમે જોઈ. શત્રુઘ્ન ત્યાં બેઠા એ માતાને પૂછે કે હવે તમે કઈ બચાવો મને. માતા કે તું ચિંતા નહીં કર, હું હનુમાનને બોલાવું. એટલે હનુમાન મતૃગામી પવન પુત્ર એટલે આવે. હનુમાનજી કે માં કેમ યાદ કર્યો, શું છે. તો આવું આવી ઘટના ઘટી છે, અને તું મારો છોકરો છે એટલે તારે મને એક વચન આપવાનું કે આનું પ્રાણ બચાવ. હનુમાનજી કે કઈ વાંધો નહીં, હું કોઈને પણ જોઈ લઉં, પ્રાણ બચાવીશ, પણ મને તમે કહો કે એનો દુશ્મન કોણ છે. માતાજી એમ કે તું મારા માથા પર હાથ મૂકીને સોગંદ ખા. હનુમાનજી હાથ મૂકે સોગંદ ખાઉં.
એના પ્રાણ બચાવવાની જવાબદારી મારી, અને હું જે સોગંદ ખાઉં છું મારા રામના સોગંદ, એનો હું પ્રાણ બચાવું છું. હવે એનું નામ કોણ, નામ બોલે. માતાજી કહે છે કે તું જેના સોગંદ ખાતા ને એ રામ જ એનો દુશ્મન છે, એનાથી બચાવો. હનુમાનજી ધર્મ સંકટમાં આવી ગયા. હવે કરવું શું? માતાજીને પણ વચન આપ્યું છે, પેલી બાજુ રામની આજ્ઞા. હનુમાનજી કે હવે મારું જે થાય છે. પછી હનુમાનજી મનમાં વિચારે એના કરતા લંકામાં જતો રહ્યો હતો તો સારું પડે, આ તો જીવી ગયો ને એનું હવે આ ભોગવવું પડે છે. બધા ગયા તેમાં હું સહિત થઈ જતો, કઈ વાંધો નહીં. ભલે રામ ગમે તે વિચારે, પણ છેલ્લે તો એક ભગવાન છે, દયા જેવી તો કઈ કે નમ હશે. એટલે હનુમાનજી ઉભા રહે, એટલે આ બધું રામ આવે કે હનુમાન શત્રુઘ્નને શોધ અને લઈ આવ મારી સામે. એ ક્યાં ભરાઈ ગયો ખબર નહીં, એને મારવો. હનુમાનજી કે હનુમાનજી ખસે નહીં. એટલે પાછા રામ કે અત્યાર સુધી તો મારું માનતો હતો, આજે હું વાંધો પડી ગયો, કેમ જતો નથી. ત્યારે પછી કહે છે કે ભગવાન બધા આજ્ઞાનું પાલન કરી શકું, પણ આ નહીં. કેમ, શું થયું? કે શત્રુઘ્ન અંદર છે, એને લવાય એવું સ્થિતિ નથી. કારણ કે મારી માને હું પહેલા વચન આપી નથી, અને મને જો ખબર હોત કે એના શત્રુ તમે છો તો વચન નહીં આપતે, માએ પહેલા વચન દીધું. તો આ બાજુ રામ કે હું પણ વચન આપ્યું, એટલે હું તો મારીશ. હનુમાનજી કે હું પણ વચન આપ્યું છે, હું એને બચાવીશ. ત્યારે રામ કે મારું તો બાણ છે, એને મારશે જ, પણ એને બચાવશે કોણ? ત્યારે હનુમાનજી કે હું જેને માનું ને રામ, એ મારો ભગવાન જ એને બચાવે. હવે હનુમાનજી છે આ બાજુ, રામ છે ને પાછળ શત્રુઘ્ન. એટલે હનુમાન રામ ભગવાને પેલું બાણ ચડાવ્યું અને સીધું જવા દીધું. હનુમાનજી ગદા લઈને ત્યાં જ ઉભા રહ્યા, અને હનુમાનજી ગદા લઈને ઉભા રહ્યા રામનું સ્મરણ કરતા, બાણ શત્રુઘ્ન સુધી ગયું અને પાછું આવ્યું. બીજું બાણ ચડાવ્યું, બીજું બાણ માર્યું તે પણ પાછું આવ્યું. પછી ભગવાને બ્રહ્માસ્ત્ર લીધું અને બ્રહ્માસ્ત્ર જવા દીધું, તે બ્રહ્માસ્ત્ર ફરીને પાછું આવ્યું. રામ કે હનુમાન છે એ વાત તો બરાબર છે કે બે બાણ તો હનુમાન તાળી દે, આ ત્રીજું બાણ કઈ રીતે તડાવ્યું? એટલે ભાઈ શત્રુઘ્નને કહે છે, જા હું તને માફ કરું, તું કઈ અધર્મ કર્યો નથી કે તારું મૃત્યુ થાય, મારા બાણથી તો અધર્મની મૃત્યુ થાય, હવે તું આવી તને જીવતદાન. એને બોલા પછી કે બે બાણમાં તો સમજુ કે હનુમાન છે એટલે બચે, પણ ત્રીજા બાણમાં તું બચે કેવી? ત્યારે શત્રુઘ્ન કહે છે કે તમે જયારે પહેલું બાણ માર્યું ત્યારે હું નામ લીધું રામ, બીજું બાણ માર્યું ત્યારે હું નામ લીધું સીતારામ, અને ત્રીજું બાણ માર્યું ત્યારે હું લીધું રામ સીતા હનુમાન. એટલે ત્રીજું હનુમાનના નામ ક્યાં ટળી ગયું? હવે તમે જુઓ. પછી રામ શત્રુઘ્નને ગળે લગાવે, આ બાજુ દુર્વાસા મુનિનો અહંકાર ખંડન થાય કે ભલે તમે ગમે એટલા ઋષિ હોય, તમે ગમે એટલી તપશ્ચર્યા કરી હોય, વિશ્વની બધી શક્તિ તમારા હાથમાં હોય, પણ ભગવાન એનો જ પક્ષ લે છે જે હંમેશાને માટે નિરહંકારી થઈને નિભક્તિ. એટલે ત્યાંથી દુર્વાસાનો અહંકાર ઉતરે, અને અહીંયાથી હનુમાનની મહત્તા કેટલી છે તે ખબર. પ્રતાપ બધો ભગવાનનો જ હોય, પણ ભક્તની ભક્તિમાં જો બળ હોય તો ભગવાન પણ એને કંઈ કરી શકતો, એટલે કે ચાકોરા કે સાંઈયા માર શકે ન, કે ગમે તે હોય એવન ભગવાન પણ મારવાની ઈચ્છા રાખે, પણ ભક્તની ભક્તિમાં જો પ્રબળતા હોય તો ભગવાન પણ એને જીવતદાન, અને એ જીવતદાન મેળવવાની તાકાત એ ભક્તની અંદર હોય. એટલે તમને જે પણ દોરાને ભસ્મ અપાઈ, એ દોરાને ભસ્મ એ દાદાના નામથી જ આપું છું, પણ તમારા કામ થાય, તમારા કામ થાય, તમને લાગે કે છોટે દાદા આપ્યું, 100% સાચું છે, હું જ આપ્યું, નામ એનું છે, મારાથી આપ્યું છે. પણ એટલું તમે યાદ રાખજો કે હું જ્યારે તમને કંઈ પણ આપું ને તો મારી ભક્તિ કેટલી છે ને તે પણ એમ જ જોવાય. તમારી શ્રદ્ધા 100% કામ કરે, એના નામનો મહિમા 1000% કામ કરે, પણ 1% જે કામ કરે ને તે મારી ભક્તિ પણ એની. એટલે કોણ આપનાર છે, સાધન કોણ છે, એ સાધનનું પણ તપ જોઈએ. હું એમ બોલી દેતો કે થઈ જાય, જણા કે દાદા બોલતા તે પ્રમાણે થતું, પણ છોટે દાદા બોલે તે પ્રમાણે પણ થાય જ છે. ત્યારે હું ચોક્કસ કહું, હું બોલું તે પ્રમાણે થાય, દાદાના નામથી જ થાય,
નવનાથની કૃપાથી જ થાય. પણ એટલું યાદ રાખજો કે છોટે દાદાને પણ કઈ તપ હશે ને તું આ સાથે. હમણાં થોડા દિવસ પહેલાની વાત કરું તમને, સંગ્રામપુરાનો અમારો પ્રોગ્રામ, અમે પધરામણી કરતા હતા. હવે જોવા જેવી વાત છે કે ગુરુનો પ્રભાવ શું, નામનો પ્રભાવ શું, આ તમને ખબર છે કે પધરામણી ચાલુ હતી. હવે એકાદ ગામ હતું કઈ, તે ગામમાં મારી ગાડી જવાની. એ ગામમાં એક પુલ જેવો હતો નાનો, તો ત્યાં બધા બેસીને જુગાર રમતા હતા. લગભગ 10-15 જણા હતા, છોકરાઓ પણ હતા, મોટા છોકરાઓ પણ હતા, વડીલો પણ. એટલે મારા એ ગામમાં જવા, એ ફળિયામાં હું જાઉં એ પહેલા ત્યાંથી એક જણ સાયકલ પર દોડતો દોડતો ગયો. હવે એ પણ એ લોકોનો જ હશે કોઈ, દોડતો દોડતો ગયો. અને દોડતા દોડતા એને કીધું, એ ભાઈ એમ કે મૂકી દો, એમ કે દાદાની ગાડી આવતી છે. એટલે પેલા બધા જેટલે ભાઈ બાજી પાડી લઈને તે બધા બાજી ફેંકી દીધી. મૂકી દો મૂકી દો, એમ કે સારું નહીં લાગશે, કારણ કે દાદા પાછા એમ કે કાંચમાંથી જોહે ને તો આપણે શું કરતા છે ખબર પડી જાય. હવે મૂકી દીધી બાજી. હવે મારી ગાડી આવી અને સજા સાજ હું પણ જોયું છે એ લોકો બાજુ. અને અંદર ગલીમાં ગઈ, ત્યાં 3 ઘરની પધરામણી. પેલા લોકોએ જાણ્યું કે 15-1 મિનિટ જાય એવી છે, એટલે પાછા એક કામ કરીએ, દાદા તો અંદર જતા રહ્યા, બાજી પાડી લઈએ, જોઈ લઈએ બાજી, જો હારી હોય તો પછી ઢાંકીને મૂકી દેવું. પેલા પણ પાછા બહાર આવ્યો તો, બહાર આવ્યો તો ઢાંકીને મૂકી દેવાની ને, બાજી જોઈ મૂકવાની, હારી હોય તો ચલાવું હું પછી. એટલે પાછી બાજી પાડી, અને બાજી પાડીને બેઠા જોવા. એ લોકોની ગણતરી ખોટી થઈ, મારી ગાડી 15 મિનિટમાં નહીં, હું 5 મિનિટમાં બહાર નીકળી આવી. હવે જેવી મારી ગાડી બહાર આવીને એટલે બધા બાજીઓ ફેંકી. તે પાછા એક જણ કે જોયું, મેં પહેલા કીધું કે દાદો આવી જશે. બાજીઓ ફેંકી, પેલા એમ કે ભાઈ બાજી હારી હતી, હવે હારીને ખરાબ જવા દે, પોટલા વાળા પૈસા લીધા બધા બાકડા નીચે લાખી દીધા, પછી હિસાબ કરશું એમ. પાછું મારું ધ્યાન એ લોકો તરફ ગયું કે બધા સ્તબ્ધ ઉભા રહેલા. હું જોતો જોતો નીકળી ગયો, અને હું નીકળી ગયો પછી ધીમે રહીને કદાચ પાછી ચાલુ કરી. પણ આ બધી ઘટના મને ગામમાંથી જાણવા મળી. દાદા તમારા એમ કે નામનો પાવર કેવો પડે કે હારાઓ બાજી પાડેલી તે ખોરવી દીધી, પાછી પાડીને જોઈ હારી હતી, પૈસા બધું પોટલું કરીને નાખી દીધું. આ જ મહત્વ છે, કે પહેલું મહત્વ છે સંસ્કૃતિનું, કે ભલે આપણે કઈ બી રવાડે ચડ્યા હોય પણ ભારતીય સંસ્કૃતિનો એક સંસ્કાર છે કે સાધુ સંતો નું મર્યાદા અને માન આજે પણ જળવાયું. પહેલી વસ્તુ આ. બીજું સંતનો પ્રભાવ છે, ગુરુ તત્વનો પ્રભાવ છે, કે ભલે 100 ફૂટ દૂરથી પણ જાય પણ સમયવાળાની તાકાત નથી કે એની સામે કંઈક ખોટું કર્યું. અને 1 મિનિટ તો 1 મિનિટ પણ બાજી તો ખોરવાઈ ગઈ ને, લખી રાખો. આજે 2 મિનિટ માટે બાજી ખોરવાઈ છે ને, આ ખોટી બાજી કાયમની ખોરવાઈ જેટલું યાદ રાખજો. મને નહીં લાગે કે આ ચાલુ રહેશે. એક વખત જે બંધ થયું છે ધીમે ધીમે ત્યાં બંધ જ થઈ જશે, એટલું બંધ. આનું નામ કહેવાય ગુરુનો પ્રભાવ, આનું નામ કહેવાય તપનો પ્રભાવ, અને આનું નામ કહેવાય સંસ્કારોનો પ્રભાવ, કે ખોટી વસ્તુ એક વખત તો મૂકી જ દેવી પડે. માટે આજે આપણે જે અહીંયા બેઠેલા છે એ હનુમાનજીની છત્રછાયામાં, અને હનુમાનજીના ભક્તિના પ્રભાવે એણે શત્રુઘ્નને તારી લીધો, તેમ આપણે બધા પણ ભક્ત જ છે. અને આપણે એવી ભક્તિ કરીએ કે આપણા ભક્તિના પ્રભાવે આપણો પરિવાર તરે, આપણી ભક્તિના પ્રભાવે આપણા સગા સંબંધીઓ તરે, આપણી ભક્તિના પ્રકારે આપણું ગામડું તરે, અને આપણી ભક્તિના પ્રભાવે હું તો એવું માનું છું આખું વિશ્વ તરી જાય, એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. કે ભગવાન જ્યાં પણ કંઈક ઘટતું હોય તે અમારી ભક્તિના બેલેન્સમાંથી મૂકો, પણ આ વિશ્વમાં જે અશાંતિ છે તે અશાંતિ શાંત કરો. અમારી ભક્તિનું બેલેન્સ જાય તો જવા દો, પણ વિશ્વમાં શાંતિ થવા દો. સર્વ ભવંતુ સુખિનઃ, બધા સુખી રહો. સર્વ સંતુ નિરામય, બધા નિરોગી રહો. સર્વ ભદ્રાણી પશ્યંતુ, બધા એકબીજાની ખબર અંતર એકબીજાને જોતા લઈએ, રહેતા રહીએ, અને એ પ્રમાણે આપણે આપણા જીવનને આગળ વધારીએ. હનુમાનજીને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે જાણે જાણે અમારી ભૂલો થઈ ગઈ તો માફ કરજો, પણ આજના વર્ષના પહેલા ગુરુવારની શરૂઆત અમે તમારા ચરણમાંથી કરીએ છીએ, અને તમારું સ્થાન અમારા દરવાજા પર અમે હંમેશા રાખ્યું.
તો તમારી કૃપા એવી રાખજો કે આખું વર્ષ અમે ગુરુના દરબારમાં અમને પ્રવેશ મળતો રહે, અને અમારી સાથે જેને જેને પણ જરૂરિયાત હોય એવા માણસોને આ દરબારમાં અમે લાવતા રહીએ એટલી કૃપા અમારા પર કરજો, એવી પ્રાર્થના આપણે હનુમાનજીના ચરણોની અંદર કરીએ છીએ અને 25 વખત આપણે ગુરુમંત્ર બોલીએ.